નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દેશના કરોડો કર્મચારી અને પેન્શન પેન્શન ધારકો માટે જે દસ વર્ષની જૂની માગણીઓ આખરે સરકારે સ્વીકાર કર્યો છે અને આખરી ઇંતજારનો અંત કહી શકાય મિત્રો તો કઈ કઈ દસ માગણીઓ છે તેના વિશે આપણે આ ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ તેલુ ગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં કહું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નેવું કર્મચારી પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ડીએ ડીઆરએચઆરએ અને પણ ભથ્થામાં જો અપડેટ આવે તો મને જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લબાને ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો પહેલી વાત એ છે કે પેન્શન યોજના કેન્દ્ર સરકાર તમામ પેન્શનધારકો માટે મોટી સુવિધા પૂરી પાડી છે કારણ કે સરકાર દ્વારા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે દેશના કરોડો કર પેન્શનરો આનો લાભ લઈ શકશે સરકાર દ્વારા તમામ ધારકોના કલ્યાણ માટે તેમના પેન્શન અને તેમના સ્વાસ્થ્ય અંગે મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે તો ચાલો જાણી સરકાર દ્વારા ધારક શું લાભ આપવામાં આવશે પેન્શનોના વોટ્સઅપ પર તેમની પેન્શન સ્લીપ માગી શકશે તમામ પેન્શનધારકો ઘર બેસીને મોબાઈલ પર વોટ્સઅપ દ્વારા તેમની પેન્શન સ્લીપ એરિયસ સ્લીપ મેળવી શકશે પરંતુ આ તમામ પેન્શનોને નંબર પર મોબાઈલ નંબર આપ્યો છે તમ તેમના મોબાઈલ નંબર પર સેવ કરવાનો રહેશે આ પછી તમારા નંબર પે મેસેજ મોકલવાનો રહેશે આ પછી તમારા વોટ્સઅપ પર તમારી પેન્શન સ્લીપ અને બાકીની સ્લીપ પર સરળતાથી મેળવી શક શકો છો જો પેન્શનરો કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોત તો અથવા ગેરંગાતી સામનો કરી રહ્યા હોય કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય અથવા તેમની તબીબી સહાયની જરૂર હોય તો તમામને પેન્શનો માટે જે કોલ કરવો મિત્રો નંબર આપેલો ચૌદ પાંચસો સડસઠ પર તમારા નંબર પર કોલ કરવાનો રહેશે તમને એ પણ જણાવી દઈએ કે જે એક ટોલ ફ્રી નંબર છે એ કોઈ પણ રિચાર્જની સફળતા કોઈ રિચાર્જ વગર સરળતાથી કોલ કરી શકશે પેન્શન માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે છે સરકાર આ તમામ પેન્શન માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે જો કોઈ સરકાર ઓફિસમાં જોઈ લાંચ માગે છે તમારા નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો આના પર કોલ કર્યા પછી તમારી સમસ્યા તરત જ ઉકેલ આવી જશે તમારું કાર્ય પણ પૂર્ણ થઈ જશે પેન્શન ધારકો માટે તેમના ઘર બેંકિંગ સુવિધા મળશે તમે જણાવી દઈએ કે પેન્શન બેંકમાં જઈ શક જઈ શકતા નથી સરકારના આદેશ મુજબ તેમને ઘર બેઠા બેંકિંગ સુવિધા આપવામાં આવશે તે ઘરેથી તમામ વ્યવહાર કરી શકશે જો તમે જો તમે પણ બેંકમાં જઈ શકતા નથી તો તમને પણ આ સુવિધા લાભ લાભ ઘરે બેઠા મેળવી શકશો પરંતુ આ માટે તમારું કેટલીક ફી ચૂકવી પડશે પેન્શનનો ટેક્સ ચૂકવવો પડશે નહીં પેન્શન જેમની ઉંમર સાહીઠ સિત્તેર વર્ષે વચ્ચે છે તે બધાને વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જે લોકોની ઉંમર એંસી વર્ષ કે તે વધુ છે તેમને ખૂબ જ વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે જે વરિષ્ઠ નાગરિક છે તે ત્રણ લાખથી વધુ આવક પર કોઈ ટેક્સ ચૂકવવાની જવું નથી છૂટછાટ ખૂબ જ વરિષ્ઠ નાગરિક પર લાગુ કરવામાં આવે છે જ્યાં સુધી પાંચ લાખ સુધી પહોંચે ત્યાં સુધી તેમને કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી પોસ્ટ ઓફિસ બચત પર રિબેટ ઉપલબ્ધ છે જૂ રીતે તમામ પેન્શન માટે પોસ્ટ ઓફિસ પોતાનું બચત ખાતું ખોલવાથી તે તે ખાતામાં જે પૈસા જમા થાય છે તે પણ આવક વિના ભરવાની જરૂર નથી આ સાથે વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ રોકાણ કરનાર બે આઠ પોઈન્ટ બે વ્યાસ પણ આપવામાં આવે છે નિવૃત્ત પછી કુપુન પ્રાપ્તિ થશે નહીં કેટેગરી થ્રી ફોર પેન્શન માટે એક મહત્વપૂર્ણ માહિતી છે જો સેવા દરમિયાન કોઈ પણ ભૂલ કરે કારણ કે પેન્શનને વધુ ચૂકવણી કરવામાં આવી હોય તેમની પાસે વસૂલાત થઈ શકતી નથી તમે કોઈપણ બેંકમાં જઈને જીવન પ્રમાણ જમા કરી શકો છો કેન્દ્ર સરકારમાં ખાસ સુવિધા છે એટલે કે હવે કોઈ પણ પેન્શન કોઈપણ બેંકમાં જઈ પોતાના જીવન પ્રમાણ પર જમા કરી શકતી વ્યક્તિ બેંકમાં ખાતું છે કે નહીં હવે પીપીઓ નંબર પાસબુક પર ઉપલબ્ધ થશે કેન્દ્ર સરકાર દ્વારા તમામ બેંકો સૂચના આપવામાં આવી છે કે તેમના તમામ પેન્શનના પીપીઓ નંબર પાસબુક નોંધવામાં આવે તો આ નંબર તેમના માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે તેમને ગુમાવી ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે પેન્શન પેન્શને પેન્શન કલ્યાણ વિભાગ નવી સિસ્ટમ તૈયાર કરી છે સરકારે એક કરોડ પેન્શનો સિસ્ટમ શરૂ કરી છે જેમાં પેન્શન અને પ્રશ્ન નિવારકરણ માટે ટોલ ફ્રી નંબર ટોલ ટોલ નંબર ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવે છે તમારા નંબર છે મિત્ર ટોલ ફ્રી નંબર કોલ કરવાનો રહેશે આ ટોલ ફ્રી નંબર પર જરો મીશો તો વોટ્સઅપ પર વોટ્સઅપ પર તમે સંપર્ક પણ કરી શકો છો તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત